આવો મળીએ ભૂલા પડેલા શ્વાસને વિશ્વાસ આપનાર એ ભૂમિયાને કે જેણે લાલ કિતાબની જ્યોત વડે કેટલાય જીવનને ઝગમગતા કર્યા છે અને જાણીએ આ શાસ્ત્ર અને તેના ઉપાય। નમસ્તે મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, આજનો વિડીયો ચોક્કસપણે પૂરેપૂરો જોજો, બહુ નાનો વિડીયો છે પણ ચોક્કસપણે પૂરો જોજો, અને જો તમારા જીવનમાં આ તકલીફ હોય તો આ ઉપાય જરૂરથી કરજો। તમે અમારા મરીના દાણાના ઉપાયનો વિડીયો જોયો, બહુ સરસ, બધાએ પસંદ કર્યો, જેણે જેણે ઉપાયો કર્યા એના કામ થયા અને સરસ રીતે। મિત્રો, આજે લગભગ 6,25,000 વ્યૂની ઉપરના વ્યૂ છે એ વિડીયોના। તો આજે શ્રાવણ માસમાં મરીનો એક દાણો તમારા જીવનને બદલે એવો ઉપાય આપું છું, ચોક્કસપણે બરાબર ધ્યાનથી સાંભળજો, અને જેને જેને પણ આ તકલીફ છે એ લોકો આ ઉપાય કરજો। કઈ તકલીફ માટેનો ઉપાય છે? ઘણા લાંબા સમયથી જે કામ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરો છો એવા લોકોએ આ ઉપાય કરવાનો છે, ચોક્કસપણે। કોઈક વ્યાપારમાં કામ અટકેલું છે, કોઈની નોકરીમાં કામ, કોઈનો ઇન્ટરવ્યૂ નથી આવતો, કોઈના વિઝા નથી આવતા, કોઈના જીવનમાં કંઈક એવી ઘટના કે જે પૂર્ણ થાય તો જીવન બદલાય, મતલબ કોઈ પ્રોપર્ટી વેચવી, કોઈ લાભ લેવાનો છે, અટકેલો છે, આ છે, કોઈ પણ ઘણા લાંબા સમયથી જે કામ અટકી ગયેલું છે એ કામ પૂર્ણ કરવા માટે મરીનો એક દાણો કઈ રીતે સક્ષમ છે અને એનો યોગ્ય સમય અત્યારે ચાલી રહ્યો છે। શ્રાવણ માસમાં આપણે આ ઉપાય કરીએ છીએ, ચોક્કસપણે તમને લાભ મળે, ચોક્કસ, અને તમારું અટકેલું કામ આગળ ચાલે, પૂર્ણ થાય ને જીવનમાં સફળતા મળે। લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે। લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી। તો આ ઉપાય પૂર્ણ કરવા માટે આપણે કઈ કઈ વસ્તુ જોઈશે? તો પહેલું, મરીનો એક દાણો, કાળા મરીનો એક દાણો, એક લોટો જલ અને એક સુંદર સ્વચ્છ બીલીપત્ર। મિત્રો, આ ત્રણ વસ્તુ ભેગી કરો, કોઈ પણ દિવસે, શ્રાવણના કોઈ પણ દિવસે એક સરસ શિવાલય પસંદ કરો, ભગવાન પાસે જાઓ, ભગવાન પાસે બેસીને એક શ્લોક હું આજે બતાવું છું એ બોલીને આ મરીનો દાણો ભગવાનને ચડાવો, સ્વચ્છ બીલીપત્ર ભગવાન પર ચડાવો, અને તમારા મનમાં જે ભાવના છે એ ભાવનાથી ભગવાન શિવનો જલાભિષેક કરો, તમારું કામ પૂર્ણ થાય। હવે શ્લોક પણ સાંભળી લો। શ્રી શિવાય નમસ્તુભ્યં, શ્રી શિવાય નમસ્તુભ્યં, આ શ્લોક બોલી અને ભગવાનને જલાભિષેક કરો, મરી મૂકો ત્યારે પણ આ શ્લોક બોલો, બિલીપત્ર ચડાવો ભગવાનને ત્યારે પણ આ શ્લોક બોલો, અને જલાભિષેક કરો, તમારા લોટાનું જલ પૂર્ણ કરો ત્યાં સુધી આ શ્લોક બોલો, શ્રી શિવાય નમસ્તુભ્યં, શ્રી શિવાય નમસ્તુભ્યં। બસ આટલું કામ કરીને આવી જાઓ ઘરે, તમારું ઘણા લાંબા સમયથી અટકેલું કામ 110% થશે। શ્રદ્ધાથી ઉપાય કરજો, ભોળાનાથ છે, મરીનો એક દાણો, બીજો દાણો પણ ભગવાન નહીં માંગે, એક બીલીપત્ર બસ થઈ જશે, એક લોટાનો જલાભિષેક તમારા કામને પૂર્ણ કરશે। કેટલો સરસ ઉપાય, માનવ જીવનમાં અટકેલા કામને આગળ ચલાવવા માટે, અટકેલા કામને પૂર્ણ કરવા માટે અને માનવ જીવનને બદલવા માટે શ્રી શિવાય નમસ્તુભ્યં, બસ નાની સરખી વાત ને કામ પૂર્ણ।
तो मित्रों आ वीडियो गमो तो लाइक करो, शेर करो, यूट्यूब जोनारा शेर करे ने सब्सक्राइब करे। मित्रों चौक्कसपणे अमारी चेनल ने सब्सक्राइब कर्या पछी बेल बटन दबाओ, आवा घणा बधा वीडियो दिवाळी सुधी कंटीन्यूज आवता रहेशे। तो जीवन बदलवा माटे अमारी चेनल जे छे चालो बदलीए जिंदगी ए चौक्कसपणे तमने काम लागशे। तो हूँ हरिवर्धन चौकसी रजा लो, फरी मळीए नवा वीडियो में नवी जानकारीओ साथे। तो चालो बदलीए जिंदगी। नमस्ते।